નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 12th સાયન્સના ચેપ્ટર નંબર 12 એટલે કે આલ્ડિહાઇડ, કિટોન અને કાર્બોક્સિલિક એસિડમાં માત્ર આલ્ડિહાઇડની બનાવટનો અભ્યાસ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્ડિહાઇડ તેમજ કિટોનની બનાવટનો અભ્યાસ કરેલો. આલ્ડિહાઇડ તેમજ કિટોનની બનાવટ, અહીં માત્ર આપણે આલ્ડિહાઇડની બનાવટનો અભ્યાસ કરીશું. ત્રણ પદ્ધતિઓ છે, એસાઇલ ક્લોરાઇડમાંથી અથવા એસિડ ક્લોરાઇડમાંથી, એસાઇલ ક્લોરાઇડમાંથી અથવા એસિડ ક્લોરાઇડમાંથી. બીજી પદ્ધતિ છે સામાન્ય રીતે સ્ટીફન પ્રક્રિયાના નામથી પણ જે ઓળખવામાં આવે છે, પણ બીજું નામ છે નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી, નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી. ત્રીજી પદ્ધતિ છે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી. ત્રણ પદ્ધતિઓ કાર્યરત છે. ફરીથી ત્રણેય પદ્ધતિઓ, પહેલી પદ્ધતિ છે એસાઇલ ક્લોરાઇડ, જેને આપણે એસિડ ક્લોરાઇડ પણ કહીએ છીએ. એસિડ ક્લોરાઇડ, એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડમાંથી, જે રોઝનમુન્ડ રિએક્શનના નામથી પણ ઓળખાય છે. રોઝનમુન્ડ રિડક્શન. ફરીથી પહેલી પદ્ધતિ છે એસાઇલ ક્લોરાઇડ એટલે કે એસિડ ક્લોરાઇડ એટલે કે રોઝનમુન્ડ રિડક્શન. શું કરવામાં આવે છે આ પદ્ધતિમાં? તો એકદમ સરળ આ પ્રકારે સંયોજન, જેને આપણે સી ડબલ બોન્ડ ઓ સી એલ, જેને આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડના નામથી ઓળખીએ છીએ. બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા બેરિયમ સલ્ફેટ પર પાથરેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે કરતા. બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા બેરિયમ સલ્ફેટ પર પાથરેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે કરતા હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈ, જેમાંથી એક હાઇડ્રોજન આ ક્લોરિન સાથે પ્રક્રિયા કરી HCl મુક્ત થાય છે અને બીજો હાઇડ્રોજન સિમ્પલ અહીંયા ઉમેરાશે એટલે રિડક્શન થશે. એકદમ સરળ. રિંગ સાથે સી ડબલ બોન્ડ ઓ, જે સીએલ જોડાયેલો હતો એની જગ્યાએ હાઇડ્રોજન જોડાઈ જાય છે, જેને આપણે કહીએ છીએ બેન્ઝાલ્ડિહાઇડ. આ આલ્ડિહાઇડની બનાવટ માટેની પહેલી પદ્ધતિ, જે રોઝનમુન્ડ રિએક્શનના નામથી, નામ ખાસ યાદ રાખવા, રોઝનમુન્ડ રિડક્શન. ફરીથી બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા બેરિયમ સલ્ફેટ પર પાથરેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે કરતા હાઇડ્રોજનીકરણ થઈ બેન્ઝાલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયા રોઝનમુન્ડ રિડક્શનના નામથી ઓળખાય છે. ફરીથી બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા બેરિયમ સલ્ફેટ પર પાથરેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે કરતા હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈ બેન્ઝાલ્ડિહાઇડ બને છે. બેન્ઝોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા બેરિયમ સલ્ફેટ પર પાથરેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે કરતા હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈ બેન્ઝાલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયા રોઝનમુન્ડ આ પ્રક્રિયા
રોઝનમુન્ડ રિડક્શનના નામથી પણ ઓળખાય છે. સેમ વે ધારો કે આવો પદાર્થ લીધો હોય CH3COCl, જેને આપણે કહીએ છીએ એસિટાઇલ ક્લોરાઇડ. એસિટાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા પણ બેરિયમ સલ્ફેટ પહેલાં પાથરી દેવાનો છે, તેના પર પેલેડિયમની ડસ્ટ, પેલેડિયમ ઉદ્દીપક, પછી હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે. તો હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈને એકદમ સરળ HCl મુક્ત થશે, હાઇડ્રોજનનો ઉમેરો થશે, CH3CHO એસિટાલ્ડિહાઇડ પ્રાપ્ત થશે એસિટાઇલ ક્લોરાઇડમાંથી, જેનું આયુપીએસી નામ તમને ખ્યાલ છે એસિટાલ્ડિહાઇડ. આયુપીએસી નામ થશે ઇથેનાલ. સિમ્પલ રિએક્શન, એસાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા બેરિયમ સલ્ફેટ પર પાથરેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે કરતા હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થઈ આલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને રોઝનમુન્ડ રિડક્શનના નામથી ઓળખવામાં આવે છે. આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ છે, સેકન્ડ રિએક્શન છે, નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી. નાઇટ્રાઇલ અથવા એસ્ટરમાંથી આલ્ડિહાઇડની બનાવટ જોવી હોય તો સૌ પ્રથમ એક સામાન્ય નાઇટ્રાઇલ સંયોજન લઈએ, RCN. આ નાઇટ્રાઇલ સંયોજન છે. નાઇટ્રાઇલ સંયોજનની પ્રક્રિયા SnCl2, પણ અહીંયા હાજરી છે એ HClની હાજરી જરૂરી છે, 2 મોલ ઓફ HCl. નાઇટ્રાઇલ સંયોજનો છે હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં SnCl2 સાથે પ્રક્રિયા કરશે. એટલે આમાંથી SnCl2 આ બે ક્લોરિન સાથે પ્રક્રિયા કરી SnCl4 પહેલાં તો મુક્ત થશે અને આ બે હાઇડ્રોજન રિડક્શન કરશે 2H. ફરીથી SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ જે છે 2 મોલ ઓફ HCl સાથે પ્રક્રિયા કરી સ્ટેનિક ક્લોરાઇડ મુક્ત કરે છે. આ બે હાઇડ્રોજન રિડક્શનનું કાર્ય કરે છે. બે જગ્યાએ એક એક હાઇડ્રોજન આ રીતે એડ થશે એટલે આવું સંયોજન બનશે RCHNH. આને કહેવામાં આવે છે ઇમાઇન સંયોજન. અને ઇમાઇન સંયોજન જળ વિભાજન પામી આ બંને બંધ તૂટી જશે, બરાબર. ઓક્સિજનનો ઉમેરો આ તરફ થશે, બે હાઇડ્રોજનનો ઉમેરો આ તરફ થશે એટલે NH3 મુક્ત થતો હોય આ બંને બંધ તૂટી જશે. ઓક્સિજનનો ઉમેરો કાર્બન બાજુ અને બે હાઇડ્રોજનનો ઉમેરો નાઇટ્રોજન તરફ, એટલે આવું સંયોજન પ્રાપ્ત થશે RCHO આલ્ડિહાઇડ. આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. કેવી પ્રક્રિયા? સ્ટીફન રિએક્શન. ફરીથી એકદમ સરળ નાઇટ્રાઇલ સંયોજનોની HClની હાજરીમાં સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થઈ ઇમાઇન સંયોજન બનાવે છે, જે જળ વિભાજન પામી આલ્ડિહાઇડ આપે છે. આ પ્રક્રિયાને સ્ટીફન પ્રક્રિયા કહે છે. એકદમ સરળ વર્ણન. નાઇટ્રાઇલ સંયોજનો HClની હાજરીમાં સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી ઇમાઇન સંયોજનો આપે છે, જે
જળ વિભાજન પામી આલ્ડિહાઇડ બનાવે છે. બીજું ઉદાહરણ આપવું હોય એકદમ સરળ તો આ રીતે વૈકલ્પિક બીજી પ્રક્રિયા પણ છે, એકદમ સરળ આર સી ટ્રિપલ બોન્ડ એન, જેની પ્રક્રિયા ડબલ એચ એટલે શું, ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આવું બંધારણ થશે. આ પહેલો પદાર્થ છે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ એલ એચ થ્રી હોય તો આને કહેવાય એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. પણ બે હાઇડ્રોજન આઇસોબ્યુટાઇલ દ્વારા દૂર થયેલા છે, આઇસોબ્યુટાઇલ ત્રણ હાઇડ્રોજન હતા એમાંથી બે હાઇડ્રોજન દૂર થાય છે. બે હાઇડ્રોજનને સ્થાને બે આઇસોબ્યુટાઇલ સમૂહ આવે છે. આનું નામકરણ થશે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જે ઇમાઇન સંયોજન બનાવે અને જે ત્વરિત જળ વિભાજન પામી અને તરત જ આલ્ડિહાઇડમાં રૂપાંતરિત થાય, આર સી એચ ઓ આલ્ડિહાઇડ. એકદમ સરળ. નાઇટ્રાઇલ સંયોજનો વૈકલ્પિક રીતે ડબલ એચ સાથે પ્રક્રિયા કરી ઇમાઇન સંયોજનો બનાવે છે, જે જળ વિભાજન પામી આલ્ડિહાઇડ નિપજ આપે છે. સેમ વે પહેલાં ઇમાઇન બનશે અને ઇમાઇનનું નેક્સ્ટ જળ વિભાજન થશે, પણ બંને સ્ટેપ અહીંયા આપણે સંયુક્તમાં ભેગા લખેલા છે. શબ્દ આવે છે વૈકલ્પિક રીતે એટલે ઘણી વખત આલ્કિન સંયોજન લીધું હોય તો તેના ડબલ બોન્ડ પર આની કોઈ ઇફેક્ટ થતી નથી. દાખલા તરીકે આવું સંયોજન CH3CH ડબલ બોન્ડ CH CH2 CH2 CN. નામકરણ કરવું હોય 1 2 3 4 5 6 હેક્સ ફોર ઇન 1 નાઇટ્રાઇલ. આનું આયુપીએસી નામ થશે હેક્સ, ચોથા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે, 4 ઇન 1 નાઇટ્રાઇલ. ફરીથી હેક્સ, 6 કાર્બન છે, હેક્સ 4 ઇન 1 નાઇટ્રાઇલ. આની પ્રક્રિયા ડબલ એચનું પૂરું નામ થશે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ AlH આઇસોબ્યુટાઇલની સંખ્યા 2, પછી તેનું જળ વિભાજન. આ ડબલ બોન્ડ પર એની કોઈ પ્રક્રિયા થતી નથી, માત્ર કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે રહેલો ટ્રિપલ બોન્ડ એમાંથી પાઇબંધ તૂટે છે. આ પાઇબંધ પર એની કોઈ અસર થતી નથી. કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે બે પાઇબંધ છે એમાંથી એક પાઇબંધ તૂટશે. આ પાઇબંધ પર એની કોઈ અસર થતી નથી, માટે વૈકલ્પિક રીતે પસંદગીય રીતે આ રિડક્શન થયું કહેવાય. એકદમ સરળ. આ રીતે બનશે CH3CH ડબલ બોન્ડ CH CH2 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 CH ડબલ બોન્ડ NH. આવો પદાર્થ પ્રાપ્ત થશે, પણ જે તરત જ રિડક્શન પામી જે આલ્ડિહાઇડમાં રૂપાંતરિત થશે, અહીંયા CHO. ફરીથી હેક્સ 4 ઇન 1 નાઇટ્રાઇલની ડબલ એચ અને જળ વિભાજનથી આલ્ડિહાઇડ પ્રાપ્ત થાય છે. આલ્ડિહાઇડનું નામકરણ કરવું હોય તો 1 2 3 4 5 6 હેક્સ
4 in 1 all hex four in one all. Next to same way, आज प्रकारे जो आवा पदार्थ नी प्रक्रिया करवामा आवे CH3 CH2 nine times C double bond O C2H5 दस कार्बन होई तो तेने डेकेन कहवाय, 11 अनडेकेन, 12 डोडेकेन. तो सिंपल आटला पदार्थ ने कहवाय इथाइल एस्टर छे એટલે એનો એટ પ્રત્યે લાગે ઇથાઇલ. હવે બાકી રહેલા કાર્બનની સંખ્યા 1 અને 9 10 10 અને 1 11 એને અનડેકેન કહેવાય ઇથાઇલ અનડેકેનોએટ. ઇથાઇલ એટલે ટુકડો આવી ગયો, એના સિવાયના 11 કાર્બન છે. અનડેકેન પરથી અનડેકેનોએટ અન ડેકેનોએટ ઇથાઇલ અનડેકેનોએટ ઇથાઇલ અનડેકેનોએટ. સેમ વે સરખી જ રીતે પ્રક્રિયા, પેલો પદાર્થ આપણે કીધું એલ એચ ડાય આઇસોબ્યુટાઇલ ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેને કહેવાય ડાય આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ડબલ એચ. અને નેક્સ્ટ ટુ ગરમ પાણી સાથે જળ વિભાજન કરવામાં આવે એકદમ સરળ. અહીંથી આલ્કોહોલ મુક્ત થશે C2H5OH, આની પાસેથી હાઇડ્રોજન આપણને પ્રાપ્ત થશે અને ડાયરેક્ટ આલ્ડીહાઇડમાં રૂપાંતરિત થશે. આવું સંયોજન CH3CH2 નાઇન ટાઈમ્સ CHO સંયોજનનું નામકરણ થશે અનડેકેનાલ. નવ અને એક 10 કાર્બન, એક 11 કાર્બન. અગિયાર કાર્બન એટલે અનડેકેન, એના પરથી નામકરણ થશે અનડેકેનાલ. ત્રીજી મેથડ છે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી, જેની આપણે થોડી વાર પછી ચર્ચા કરીએ. ફરી પાછું રિપીટ કરું છું આ બંને પદ્ધતિ. પહેલી પદ્ધતિ છે એસાઇલ ક્લોરાઇડ અથવા એસિડ ક્લોરાઇડમાંથી, જે રોઝનમુન્ડ રિડક્શનના નામથી પણ ઓળખાય છે. શું છે પ્રક્રિયા? તો એસિડ ક્લોરાઇડની બેરિયમ સલ્ફેટ પર પાથરેલા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજનીકરણથી આલ્ડીહાઇડ બને છે. આ પ્રક્રિયાને રોઝનમુન્ડ પ્રક્રિયા કહે છે. જેમ કે બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડીહાઇડ, એસિટાઇલ ક્લોરાઇડમાંથી એસિટાલ્ડીહાઇડ, આ પહેલી પદ્ધતિ. બીજી પદ્ધતિ છે નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી. તો નાઇટ્રાઇલ સંયોજનો છે એ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી ઇમાઇન સંયોજનો આપે છે. નાઇટ્રાઇલ સંયોજનો હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં સ્ટેનસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી ઇમાઇન સંયોજનો આપે છે, જે જળ વિભાજન પામી આલ્ડીહાઇડ નિપજ આપે છે. આ પ્રક્રિયા સ્ટીફન પ્રક્રિયાના નામથી ઓળખાય છે. સેમ વે વૈકલ્પિક રીતે આવી પ્રક્રિયા પણ થઈ શકે. નાઇટ્રાઇલ સંયોજનો હોય એ ડબલ એચ અને નેક્સ્ટ ટુ જળ વિભાજન, પહેલાં તો ડબલ એચ સાથે પ્રક્રિયા થશે ત્યારે ઇમાઇન સંયોજનો આપશે. નાઇટ્રાઇલ સંયોજનોની ડબલ એચ સાથેની પ્રક્રિયાથી ઇમાઇન સંયોજનો બને છે. નાઇટ્રાઇલ સંયોજનોની ડબલ એચ સાથેની પ્રક્રિયાથી ઇમાઇન સંયોજનો બને છે, જે જળ વિભાજન પામી આલ્ડીહાઇડ નિપજ આપે છે. ડબલ એચ એટલે શું? ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અને વૈકલ્પિક રીતે એટલા માટે કીધું છે કે આમાં આલ્કિન સંયોજનોના પાયબંધ પર કોઈ અસર થતી નથી, પણ કાર્બન નાઇટ્રોજન વચ્ચે જે બે પાયબંધ છે
એમાંથી એક પાયબંધ પર પહેલાં અસર થાય છે અને આલ્ડિહાઇડ સંયોજનો આપણને પ્રાપ્ત થાય છે, જેમ કે હેક્સ ફોર ઇન વન નાઇટ્રાઇલની ડબલ એચ અને જળ વિભાજન પ્રક્રિયાથી ડાયરેક્ટ હેક્સ ફોર ઇન વન આલ નિપજ આપે છે. સેમ વે આ જ રીતે ઇથાઇલ અનડેકેનોએટની ડબલ એચ અને જળ વિભાજન પ્રક્રિયાથી ડાયરેક્ટ અનડેકેનાલ નિપજ પ્રાપ્ત થાય છે. ત્રીજી મેથડ છે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી માત્ર આલ્ડિહાઇડની બનાવટ. વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર આલ્ડિહાઇડની બનાવટ માટે પહેલી પદ્ધતિ એટલે કે એસાઇલ ક્લોરાઇડમાંથી, બીજી પદ્ધતિ એટલે કે નાઇટ્રાઇલ અને એસ્ટરમાંથી, ત્રીજી પદ્ધતિ એટલે કે હાઇડ્રોકાર્બનમાંથી તેનો અભ્યાસ સ્ટાર્ટ કરીએ. હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડિહાઇડની બનાવટ કરવી હોય તો સહેલાઈથી બનાવી શકાય છે. આમાં ત્રણ પદ્ધતિઓ કાર્યરત છે. એની પહેલી પદ્ધતિ, ફર્સ્ટ વન, મિથાઇલ સમૂહના ઓક્સિડેશનથી એકદમ સરળ. એમાં ફરી પાછી બે પદ્ધતિઓ કાર્યરત છે. પહેલી પદ્ધતિ CrO2Cl2 દ્વારા, ક્રોમાઇલ ક્લોરાઇડ દ્વારા. કઈ રીતે બનાવી શકાય? તો રિંગ સાથે CH3 સમૂહ જોડાયેલો હોય, હાઇડ્રોજન, તો આને આપણે કહીએ છીએ ટોલ્યુઇનની પ્રક્રિયા CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ સાથે CH2 કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવક તરીકે છે. ખૂબ સહેલાઈથી યોક્સિલ પ્રોડક્ટ પ્રાપ્ત થાય છે. કાર્બન સાથે આ હાઇડ્રોજન જોડાયેલો છે, આ બંને સમૂહો જોડાઈ જાય છે. CrO HCl2 આવી યોક્સિલ નિપજ મધ્યવર્તી સંયોજન બનાવે છે, જે ક્રોમિયમનું સંકીર્ણ સંયોજન છે, માટે આપણે આને કહીએ છીએ ક્રોમિયમ સંકીર્ણ, જે જળ વિભાજન પામીને આપણે જે પ્રોડક્ટ જોઈએ છે આલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ આપે છે, જેનું નામ છે બેન્ઝાલ્ડિહાઇડ. એકદમ સરળ વર્ણન. ટોલ્યુઇનની CH2માં દ્રાવ્ય કરેલા ક્રોમાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી ક્રોમિયમ સંકીર્ણ બને છે. ટોલ્યુઇનની CH2માં દ્રાવ્ય કરેલા CrO2Cl2 સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી ક્રોમિયમ સંકીર્ણ બને છે, જે જળ વિભાજન પામી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ આપે છે. ફરીથી વર્ણન રિપીટ કરું છું. ટોલ્યુઇનની CH2માં દ્રાવ્ય કરેલા ક્રોમાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી ક્રોમિયમ સંકીર્ણ બને છે, જે જળ વિભાજન પામી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ આપે છે. સેકન્ડ વન, બીજી પ્રક્રિયા, CrO3 દ્વારા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા. એકદમ સરળ. રિંગ સાથે CH3 સમૂહ જોડાયેલો હોય, જેને આપણે કહીએ છીએ ટોલ્યુઇન. ટોલ્યુઇનની પ્રક્રિયા CrO3 સાથે એસિટિક એનહાઇડ્રાઇડની પણ હાજરી, CH3CO2O, તાપમાન 273 થી 283 કેલ્વિન, નીચા તાપમાને 273 થી
283 કેલ્વિન. તો જેમ આ મધ્યવર્તી સંકીર્ણ બનાવે છે એ જ રીતે અહીંયા પણ મધ્યવર્તી સંકીર્ણ પ્રાપ્ત થાય છે, મીડિયેટર મધ્યવર્તી પદાર્થ પ્રાપ્ત થાય છે, મીડિયેટર કમ્પાઉન્ડ આ હાઇડ્રોજન એની સાથે જે સંયોજન જોડાય છે ઓ સીઓ સીએચ થ્રી, ઓ સીઓ સીએચ થ્રી જેને કહેવાય બેન્ઝિલિડીન ડાયએસિટેટ, બેન્ઝિલિડીન ડાય એસિટેટ, જે જળ વિભાજન પામી, જળ વિભાજન માટેનું ટેમ્પરેચર યાદ રાખવાનું છે 383 કેલ્વિન. આપણે જે પદાર્થ જોઈએ છે એ પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે રિંગ સાથે CHO. જોઈ શકાય છે બે જગ્યાએ હાઇડ્રોજન દૂર થયા અને ઓક્સિજનનો ઉમેરો થયો. હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિજનનો ઉમેરો થાય, એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન. આ પદાર્થનું નામ પણ તમને ખ્યાલ છે, બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ. ફરીથી વર્ણન, ટોલ્યુઇનની CrO3 અને CH3CO2O સાથેની પ્રક્રિયાથી બેન્ઝિલિડીન ડાયએસિટેટ બને છે, જે જળ વિભાજન પામી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ આપે છે. ટોલ્યુઇનની CrO3 અને CH3CO2O સાથેની પ્રક્રિયાથી બેન્ઝિલિડીન ડાયએસિટેટ બને છે, જે જળ વિભાજન પામી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો ટોલ્યુઇનના સીધા જ ઓક્સિડેશનથી બેન્ઝોઇક એસિડ પ્રાપ્ત થાય, બેન્ઝોઇક એસિડ. પરંતુ જો તમારે બેન્ઝોઇક એસિડને બદલે બેન્ઝાલ્ડિહાઇડ બનાવવો હોય તો સિલેક્ટિવ એટલે કે પસંદગીકારક ઓક્સિડેશન કરતા પદાર્થ લેવો જોઈએ. નેક્સ્ટ, આ પહેલી પદ્ધતિ પૂરી થઈ મિથાઇલ સમૂહના ઓક્સિડેશનથી. આપણે ત્રીજી પદ્ધતિની વાત કરીએ છીએ હાઇડ્રોકાર્બનમાંથી. એમાં ત્રણ પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિ મિથાઇલ સમૂહના ઓક્સિડેશનથી, બીજી પદ્ધતિ એમાં જે છે એ ક્લોરિનેશન બાદ જળ વિભાજન દ્વારા. સૌ પ્રથમ તો રિંગ સાથે CH3 સમૂહ જોડાયેલો હોય તો આને આપણે કહીએ છીએ ટોલ્યુઇન. ટોલ્યુઇનનું ટુમોલ ઓફ Cl2 પારજાંબલી પ્રકાશની હાજરીમાં 383 કેલ્વિન ટેમ્પરેચર, આટલા તાપમાને જો ક્લોરિનેશન કરવામાં આવે, બે હાઇડ્રોજન અહીંથી બે ક્લોરિન અહીંથી, એટલે ટુમોલ ઓફ HCl મુક્ત થશે, બે હાઇડ્રોજનને બદલે બે ક્લોરિન દાખલ થાય છે, તો આવો પદાર્થ આપણને પ્રાપ્ત થાય છે. રિંગ સાથે CHCl2 જેને કહેવામાં આવે છે બેન્ઝાલ ડાયક્લોરાઇડ. અને બેન્ઝાલ ડાયક્લોરાઇડનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે 373 કેલ્વિન ટેમ્પરેચર, 373 કેલ્વિન ટેમ્પરેચર, તો ક્લોરિન દૂર થશે, ક્લોરિનને બદલે ઓક્સિજનનો ઉમેરો થશે, તો રિંગ સાથે CHO સમૂહ જોડાયેલો છે માટે તેને આપણે કહીએ છીએ બેન્ઝાલ્ડિહાઇડ. એકદમ સરળ વર્ણન છે. ટોલ્યુઇનનું ક્લોરિનેશન પારજાંબલી પ્રકાશની હાજરીમાં કરવાથી બેન્ઝાલ ડાયક્લોરાઇડ બને છે, જે એસિડિક જળ વિભાજન પામી બેન્ઝાલ્ડિહાઇડ આપે છે. આટલું લખવાનું, સિમ્પલ છે. ટોલ્યુઇનના પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરિનેશનથી બેન્ઝાલ ડાયક્લોરાઇડ બને છે, જે એસિડિક જળ વિભાજન પામી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ આપે છે. અને લાસ્ટ વન, છેલ્લી પદ્ધતિ આની, હાઇડ્રોકાર્બનની છેલ્લી પદ્ધતિ એટલે ગાટરમાન કોચ પ્રક્રિયા, નેમ રિએક્શન છે ગાટરમાન
ગાટરમાન કોચ પ્રક્રિયા શું કરવાનું હોય આમાં? તો આમાં બેન્ઝીન અથવા તેના વિસ્થાપિતોની પ્રક્રિયા થઈ શકે. હું અહીંયા બેન્ઝીન લઉં છું, બેન્ઝીનની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે, પરંતુ નિર્જળ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં. આ બંનેની હાજરીમાં પહેલાં તો આ બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થશે, કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. એમાંથી જે પદાર્થ બને છે એનું સૂત્ર આવું, HCOCl, જેને આપણે કહીએ છીએ ફોર્માઇલ ક્લોરાઇડ. ફોર્માઇલ ક્લોરાઇડ, આ ફોર્માઇલ ક્લોરાઇડ અસ્થાયી છે, જે તરત જ બેન્ઝીન રિંગ સાથે પ્રક્રિયા કરશે. યાદ રાખો, અહીંથી એચ પ્લસ અને ફોર્માઇલ ક્લોરાઇડમાંથી સીએલ માઇનસ એટલે કે HCl મુક્ત થતો હોય અને આ સમૂહ જ્યાં વિસ્થાપન થયું છે ત્યાં ઉમેરાઈ જશે. એટલે રિંગ સાથે CHO પદાર્થને આપણે કહીએ છીએ બેન્ઝાલ્ડિહાઇડ. ફરીથી, બેન્ઝીનની નિર્જળ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી બેન્ઝાલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયાને ગાટરમાન કોચ પ્રક્રિયા કહે છે. ફરીથી વર્ણન, બેન્ઝીનની નિર્જળ AlCl3 અથવા ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી બેન્ઝાલ્ડિહાઇડ બને છે. આ પ્રક્રિયાને ગાટરમાન કોચ પ્રક્રિયા કહે છે. બીજું, ટોલ્યુઇનનું ક્લોરિનેશન પારજાંબલી પ્રકાશની હાજરીમાં કરવાથી બેન્ઝાલ ડાય ક્લોરાઇડ બને છે, જે એસિડિક જળ વિભાજન પામી બેન્ઝાલ્ડિહાઇડ આપે છે. આ બીજી પદ્ધતિ. પહેલી પદ્ધતિ મિથાઇલ સમૂહના ઓક્સિડેશનથી, એમાં બે પદ્ધતિઓ છે, ક્રોમાઇલ ક્લોરાઇડ દ્વારા અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ દ્વારા. ટોલ્યુઇનની CH2માં દ્રાવ્ય કરેલા ક્રોમાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી મધ્યવર્તી ક્રોમિયમ સંકીર્ણ બને છે, જે જળ વિભાજન પામી બેન્ઝાલ્ડિહાઇડ નિપજ આપે છે. સેમ વે, આ જ રીતે ટોલ્યુઇનની CrO3 અને CH3CO2O ની સાથે પ્રક્રિયા કરવાથી બેન્ઝિલિડીન ડાયએસિટેટ બને છે, જે જળ વિભાજન પામી બેન્ઝાલ્ડિહાઇડ આપે છે. અહીંયા બે નેમ રિએક્શન આવે છે, એક તો ગાટરમાન કોચ પ્રક્રિયા, ખાસ યાદ રાખો નેમ રિએક્શનને, અને બીજી ક્રોમાઇલ ક્લોરાઇડ દ્વારા જે ઓક્સિડેશન છે એમાં આ પ્રક્રિયાને ઇટાર્ડ પ્રક્રિયા કહે છે. ઇટાર્ડ પ્રક્રિયા, ક્રોમાઇલ ક્લોરાઇડવાળી પ્રક્રિયા છે તે ઇટાર્ડ પ્રક્રિયા. અને બીજું, અહીંયા બે મોલ લેવામાં આવે છે, ટેક્સમાં એક મોલ લખેલા છે પણ હકીકતમાં 2 મોલ ઓફ CrO2Cl2. વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડ ઉપર જેટલું કાર્ય કરેલું છે એ બધું તમારે બે વખત સમીકરણ સાથે લખવાનું છે. અને અમે ઓર્ગેનિકની તૈયારી હંમેશા વાંચીને નહીં, લખીને કરવી, કે જેથી સમીકરણોના જે બંધારણો આવે છે, બંધારણો નામ અણુસૂત્ર આપણને દોરતા આવડે, સ્પીડ આવે, યાદ રાખતા થાય. એટલે હંમેશા ઓર્ગેનિક કેમિસ્ટ્રી બે વખત સમીકરણો લખીને તૈયાર કરવા અહીંયા સુધી રાખીએ છીએ.